पुरुषोत्तम રૂપાલાની વાણી વિલાસનો ઠેર ઠેર વિરોધ. શહેરો બાદ હવે તો વિવાદ ગામડાઓ સુધી પહોંચ્યો. ગામે ગામે લાગી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા બોયકોટના પોસ્ટર. વડોદરાના અનગઢ ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર બોલાવી પુરુષોત્તમ રૂપાલા બોયકોટના નારા લગાવવામાં આવ્યા. ક્ષત્રિય સમાજ ગાંધી માર્ગે ન્યાય માંગી રહ્યું છે, જરૂર પડશે તો ભગતસિંહ બનવાની ઉચ્ચારી ચીમકી. અનગઢ ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં રહ્યા હાજર. બરોબર, એમને શું લેવા દેવા? યુપી થી આવે છે, રાજસ્થાન થી આવે છે, ક્ષત્રિય તરીકે જ આવે છે, એમને કોઈ પક્ષી લેવા દેવા નથી. આજરોજ અનગઢ તાલુકો જિલ્લો વડોદરા સમસ્ત અનગઢ ગામના ક્ષત્રિય આગેવાનો બધા જ પરસોત્તમ રૂપાલા જેમને ક્ષત્રિય સમાજની ખોટી ટિપ્પણી કરી છે તે બાબતે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ. પરસોત્તમ રૂપાલાને એટલું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો એ દેશ ભારત નામ જે ભારત દેશનું નામ છે એ ભારત દેશનું નામ એ એક રાજા જેમના એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે. તો એમને આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે. પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે ભગવાનો જેમને અવતાર લીધો છે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન છે, બુદ્ધ ભગવાન છે, જૈનોના 24 તીર્થો એ ભગવાન ક્ષત્રિયોમાં અવતાર લીધો છે. તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે. તો આ અમે હવે નહીં ચલાવી લઈએ. જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છીએ. અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે દોડે છે, ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહની સાથે પણ અમે ભગતસિંહની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ. જય ભવાની.